બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિજાપુર એપીએમસી ચૂંટણીનો માહોલ ગરમાયો. ત્રણ મંડળી રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી. વિજાપુર તાલુકાની એપીએમસીની ચૂંટણીમાં કમલેશભાઈ પટેલ તેમજ રાજુભાઈ પટેલની મંડળીઓ મતદાર કે ઉમેદવારી ના કરી શકે તે માટે પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ સમર્થન જૂથ દ્વારા ખરીદ વેચાણ વિભાગની ત્રણ મંડળીઓ રદ કરવાની અરજી મૂકવામાં આવી હતી, જે અરજી હાઈકોર્ટે ફગાવી હતી. તેમજ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખની મંડળીઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવતા ભાજપનો એક જૂથમાં ખુશી સવાઈ હતી, જ્યારે બીજા જૂથમાં ચૂંટણી લડી લેવાનો મૂડ જણાયો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ 6 માસ પૂર્વે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલના જૂથના રાજુભાઈ પટેલ તેમજ કમલેશભાઈ પટેલની મંડળી રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી મુકાઈ હતી, જેમાં હાલમાં એપીએમસીની ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને હાઈકોર્ટ સ્તરે હુકમ કરતા ત્રણ મંડળી ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેથી હવે આ ત્રણેય મંડળી કરી શકશે, ચૂંટણીમાં મતદાન કરી શકશે. કોર્ટના હુકમને લઈને રમણભાઈ જૂથમાં ખુશી વ્યાપી હતી. જોકે આગામી દિવસે ચૂંટણી હોય આ વખતે પીઆઈ પટેલ જૂથ તેમજ રમણભાઈ પટેલના જૂથો વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર રહેશે. જોકે બંને જૂથો હાલમાં જીતના દાવાઓ કરી રહ્યા છે, પરંતુ એપીએમસી આ વખતે કોના તરફ જશે તે કહેવું ઘણું વહેલું ગણાશે. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.